ગાંધીધામ ખાતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો. લોકસભા સામાન્ય ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા બેઠક પર બંને પક્ષના ઉમેદવારો એડીટોચીનું જોર લગાડીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે રોડ શો યોજ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું 400 કમળ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ગાંધી માર્કેટથી રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો. આ રોડ શોમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના વિસ્તારની વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા, તો મોટી માત્રામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. રોડ શોમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પ વર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી, તો ગાંધીધામના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરિયો રંગ જોવા મળ્યો હતો. વિનોદ ચાવડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું, તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીધામથી પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદારોએ અને સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે. ગાંધીધામ એક લઘુ ભારત છે. ગાંધીધામની પ્રજામાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લોકોમાં જે ઉર્જા અને ઉમંગ દેખાઈ રહી છે તેમજ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જેનાથી જણાઈ આવે છે કે ગાંધીધામની પ્રજાએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ફરી લોકસભામાં વિજેતા બનાવીને મોકલવાનો મન બનાવી દીધો છે. આ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી નથી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો ચુનાવ છે. છેલ્લા 10 વર્ષમાં ગાંધીધામની તસવીર પણ બદલી છે, 10 વર્ષમાં ગુજરાતની તસવીર પણ બદલી છે, અને 10 વર્ષમાં ભારત દેશને આપણે અગ્રણી દેશ તરીકે જોયું છે. ત્યારે આજે ભારતની સૌથી મોટો પોર્ટ કંડલા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાના કારણે ભારત આજે 11મા નંબરથી 5મા નંબરની અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. હવે નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશું એટલે કે ભારત 3જા નંબરની અર્થવ્યવસ્થા બની જશે.